ilm to ek jagah thi bija jagah jaye ek sinawa thi bija sinawa jaye kyunki a ilm ilmun min ladun ho a ilm ladun niche ye allah taala e hazrat adam ne aapo a ilm har zaman ma jari che jya tak imam jari che ta tak ilm jari che par ilm na sahat rasikhuna fil ilm rasikhuna fil ilm ilm na sahat ye imam uz zaman che to loko ek tola banawa પોતાના આલિમોને પસંદ કરી લીધા કે આ મારા રઈસ આ મારા સરપરસ આ મારા રહેનુમા આ મારા હિદાયતનુમા કુરાને કરીમની બે ચાર તાવીલી આયતના મતલબ આવડી જાય ફિકાને ચંદ મસાઇલ આવડી જાય કે એને રઈસ બનાવી લીધા એ રઈસ હે લોકોના ટોળાને લઈને પોતાનો વાડો બનાવો પોતાની એક પહેચાન બનાવી કે હું આલિમ ને જોહલા જાહેલ લોકો અહમક લોકો કમ ફહેમ કમ અકલ લોકો આયતદાર બગૈર ના લોકો એ શું જાણે કે આલિમ કોણ કોઈ ભી ઇલ્મ ની થોડી વાત કરે હિકમત ની થોડી વાત કરે સમજી લે કે આલિમ છે પણ એ આલિમ નો ઇલ્મ કાઠી આઉં એનો મસદર શું એનો મંબા શું કઈ જગ્યા થી એ ઇલ્મ હાસિલ કીધું એ આલિમ ના કોણ ઉસ્તાદ અહલે બેત એના ઉસ્તાદ હતા અહલે બેત ના કોઈ ઇમામ હતા રસૂલુલ્લાહ ના કોઈ રસૂલુલ્લાહ ને નજીક રહેનારા સાહાબી હતા અમીરુલ મોમિનીન અલી અલી સલામ એના ઉસ્તાદ હતા સલમાનુલ ફારસી હતા હઝરત મિકદાદ હતા હઝરત અબ્બાર ઇબ્ને યાસીર હતા હઝરત અબુ ઝરુલ ગફારી હતા હઝરત જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારી હતા હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ હતા કોણ ઉસ્તાદ હતા આના જેને સે આ ઇલ્મ હાસિલ કર્યો રસૂલુલ્લાહ ને સાથે કેટલા વર્ષ આ રહ્યા જંગમાં રહ્યા મસ્જિદમાં રહ્યા બઝમમાં રહ્યા મજલિસમાં રહ્યા આ જાણે કે કુરાને કરીમની આયત કઈ જગ્યા પર કોને વાસ્તે કયા વખત પર કયા સિલસિલામાં નાઝિલ થઈ અગર એ શખ્સને ખબર ના હોય તો એનો ઇલ્મનો દાવો જૂઠો છે એનો ઇલ્મનો દાવો ખોખલો ને પોકળ છે અરે અહલે બેત અલી સલામ ને આલે મોહમ્મદ ના ઇમામો રાસિકુન ફિલ ઇલ્મ છે ને આપણા માનનારા જ હકીકત ને અંદર મિલ્લતે સાલેહા ને મિલ્લતે તૈયબિયા છે હમે હકીકત માં ઇલ્લીયુન છે હમે હકીકત માં અસહાબુલ યમીન છે હમે હકીકત માં અસહાબુલ મૈમના છે ને હમે ઉમ્મતે વુસ્તા હમે છે ઇમામો ને માનનારા હમે છે ઇમામો ભી ઉમ્મતે વુસ્તા ને એના માનનારાઓ ये भी अल्लाह ताला ने पसंदीदा उम्मत हमें सरात मुस्तकीम पर छे हमारा दामन ने अंदर इमाम उज जमान नु दामन छे इमाम उज जमान ना हाथ मा रसूलुल्लाह नु दामन छे ने रसूलुल्लाह नु दामन हमारा इमाम उज जमान ना हाथ मा छे तेसी रसूलुल्लाह ना तमाम इल्म ना मालिक हकीकत ना तावील ना तंजील ना फिका ना इस्तिदलाल ना अगला नबियों नी उम्मत ना તમામ હિકમત ના માલિક ઇમામ ઉઝ જમાન છે જે આલે મોહમ્મદ માં જમાન ના મૌજૂદ હોય તો આ ઉમ્મત એક એક રઈસો ને આલિમો ને પોતાના સરદાર બનાવી લીધા ને ઉમ્મત તકસીમ થઈ ગઈ રસૂલલ્લાહ વાલી ના સાહબ ની નસલ માં ચંદ મુઠ્ઠી વાર બનાવટી આલિમો થયા કેવા લાગા કે મારા બાપ દાદા તો આસાબ હતા મારા દાદાજી તો આસાબ હતા રસૂલલ્લાહ સાથે રહ્યા અરે મુમિનીન અગર અસાબોની એવી ગિનતી કરવા જઈએ તો રસૂલના જમાનમાં હજારો અસાબ હતા ને હજારો અસાબની અગર ઓલાદની ગિનતી કરીએ તો બીજા હજારો થાય તો તમામ વગર ઇન દાવો કરે કે અમારા ફલાના એ અસાબોના દીકરા હતા તો ઉમ્મતને અંદર ઇમામ ને એની જરૂરત પેશ ના આવે રસૂલના કાયમ મકામ નો કોઈ દરજો ને કોઈ મર્તબો ના રહે એનો મકામે આલી ના રહે પણ રસૂલલ્લાહ વાલીએ પોતાની જગા પર પોતાના કાયમ મકામ ને પોતાના ઇલ્મ ની વદિયત આપીને મુકરર કર્યા ને કહ્યું કે આ મારા વસી આ મારા ઇમામ એ મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને સર પર માથું લઈને કહ્યું કે આ મારા હુસૈન એની ઝુરિયત માંથી અઈમતે તાહિરીન કયામત ના દિન તક જા રહ્યા ને સા રહ્યા રહેશે નસલ દર નસલ નસ બનસ આવતા રહેશે તો આ રઈસો એ પોતાની ટોળીઓ બનાવી જાહેલ લોકોની ટોળીઓ બનાવી અને મનગમતા હરામ ને હલાલ અને નાપસંદ હલાલ ને હરામ
સાબિત કરી દીધું અને ઇસ્લામ મઝહબમાં આ તરહના અલગ અલગ ફિરકાઓ અલગ અલગ ફિકરો ખ્યાલના ઢાંચાને શિકલ આપનારા ટોળાઓ પેદા થઈ ગયા અને આ વાડાએ તેનું નામ આપીને તે મુજબ ઇસ્લામી તાલીમાતનો બાઝ અસલી ચીજોની બાદ બાકી કીધા પછી એક શરાખ પોતાની બનાવી દીધી. આ માન્યતાઓ આ તમામ ફિકરો ખ્યાલ તે વાડામાં રહેલા જાહિલ અહેલે ઇસ્લામને બંધન કરતા હતા. આલિમ કહે કે તમને આમ કરવાનું, આ અમારા વાડાની અંદર ફિકરો ખ્યાલ છે. તો એના માનનારા એ મુજબ અમલ કરતા રહ્યા, જેના સબબ એ લોકોના અમલ અને દીની ફરજો લવાઝમાતથી એની એક અલગ ને મુનફરદ પહેચાન કાયમ થઈ. નમાઝ જેવા ફરીઝત ને અંદર બી અલગ રકાતો પડવા લાગા, ચાશની નમાઝ પડવા લાગા, નિસ્ફિલની નમાઝને બદલે બીજી નમાઝો 10 વાગે પડવા લાગા, જેની રસુલ્લાબાજીએ મનાઈ ફરમાવેલી એવી નમાઝો પડીને એક બિદઅત કાયમ કીધી, એક મુનફરદ આ લોકોની પહેચાન કાયમ થઈ. આ દરમિયાન તમામે પોતાના અમલ એના અરકાનને એના ફિકરો ખ્યાલને માન્યતા મુજબ ખુશુસી અદાયગી સાથે એકબીજાને બાંધીને તમામને રાખીને એક સાથે અહમ કિરદાર આ કોમે આ ફિરકાઓએ અદા કીધો ને આ ફિકરો ખ્યાલના બંધન કરતા લોકો જે ચીજ પર એની શરીયતનો ડારો મડાર રાખીને અમલ કરવા લાગા એને એ લોકોએ અકીદાનું નામ આપ્યું અને એનું બહુવચન અકાઈદ છે. અકીદો એક ગિરોહને કહે છે કે જે ઇન્સાનને એક ખાસ તરીકે અમલમાં બાંધી રાખે છે. બીજા અલ્ફાઝમાં ઇલ્મ અમલનું સહી તોર પર અને સહી દિનના અરકાનની અદાયગી પર ખુશ મિલન, ખુશ ઇમ્તેજાજ અને અતૂટ બંધનને કહે છે. બાઝ અહેલે શિયાએ કુરાનની તંઝીલ અને તેની તાવીલના સાયામાં જે પોતાના આમાલને ઉસ્તવાર કરે અને ઝાહેરી બાતીની ઇબાદતોને બજાવી લાવે એને અકીદો કહે છે એ મુજબની તારીફ ને તોસીફ કીધી. બાઝ લોકોએ કહ્યું છે કે અકીદો એ તાલીમાતે કુરાન મુજબ અને સુન્નતે નબવી મુજબ શરીયતના અરકાનને અદા કરવું છે. પણ અમારા મઝહબમાં શી મઝહબમાં એ લોકો મૌલાના અલી અમીરુલ મોમિનીન ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આલે અથરને અંદર ઇમામે ઝમાનને મૌજૂદ માને જ એ ઇસ્માઈલી તૈયબી મુસ્તાલવી બહોરા મઝહબના અકીદામાં એ ખાસ એની તારીફ છે, એ ખાસ એની પહેચાન છે કે આ મક્તબે ફિક્રમાં અકીદો એક એવા તર્ઝ અમલને કહે છે કે જે તેના મઝહબના ઉસૂલને તાલીમાતે કુરાનને સાથે તેની બાહરી તેમજ અંદરૂની માના જે આયતોમાં અદા થાય તેને રસૂલુલ્લાહની હદીસની ઝાહરી બાતની માના સાથે જોડીને શરીયતના જે અરકાન અહેલે બેત અલૈહિસ્સલામથી બયાન થયેલા છે એને અદા કરે છે અને જિસ્મના અંગોથી તેમજ ઇન્સાની અકલ અને સમજથી કુલ્લી તોર પર ઇબાદતોને તમામ કરે છે એને અદા કરે છે અને જમાનાના ઇમામ જે જમાનના હોય તેના તકાઝા મુતાલેબા અને હાલાતને મધ્યનજર રાખીને શરીયતની હદ અને હક કલેમે શહાદતના આઈનામાં એના દાયરામાં સમજીને જે કુરાની આયતે શરીફાનું ઇસ્તિમ્બાત કરે છે એનો ઘેરો કરે છે એની સમજ હાસિલ કરે છે એની ખોદની કરે છે અને ફરમાને આલી જારી કરીને ઇલાહી નામૂસ યાની ઇલાહી શરીયતને તેના અસલી ઢાંચા ઉપર મબની રાખે છે તેને અમારા મઝહબને અંદર અકીદો કહે છે.